નમસ્કાર દોસ્તો તો ધોરણ દસના ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓના પેપર ચેકિંગનું કામ દસ દિવસ પહેલાં જ પૂરું થઈ ગયું હતું તેમ છતાં હજુ સુધી ધોરણ દસનું બોર્ડનું રિઝલ્ટ કેમ જાહેર નથી થયું રિઝલ્ટ આવવામાં આટલી બધી વાર કેમ લાગી રહી છે અત્યાર સુધી ધોરણ દસના રિઝલ્ટની કામગીરી ક્યાં સુધી પહોંચી છે તમામ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું ઉપરાંત દોસ્તો રિઝલ્ટ કઈ તારીખે આવશે એના વિશે પણ આપણે વાત કરીશું અને વિડીયોના અંતમાં દોસ્તો ધોરણ દસના બોર્ડના વિદ્યાર્થીઓ માટે એક ગુડ ન્યૂઝ છે સારા સમાચાર છે એ પણ આપણે ખાસ વિડીયોના અંતમાં આપણે જોઈ લેશું માટે ખાસ તો આ વિડીયોને પૂરેપૂરો અંત સુધી જોજો વિડીયોને લાઈક ન કરી હોય તો પહેલાં તો લાઈક કરી દેજો તમારા બીજા મિત્રો સાથે શેર પણ કરી દેજો તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો દોસ્તો ધોરણ દસના બોર્ડના રિઝલ્ટ અંગેની તમામ માહિતી આપણે વિડીયોમાં મેળવીશું એ પહેલાં તો દોસ્તો ધોરણ દસના રિઝલ્ટની તમામ લેટેસ્ટ અપડેટ મેળવવા માટેની અને રિઝલ્ટ જોવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી છે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને રિઝલ્ટ અંગેની તમામ લેટેસ્ટ અપડેટ પણ તમે મેળવી શકો છો અને રિઝલ્ટને તમારા મોબાઈલમાં સૌથી પહેલાં જોઈ પણ શકો છો અથવા તો દોસ્તો રિઝલ્ટની તમામ અપડેટ મેળવવા માટે અને રિઝલ્ટને મોબાઈલમાં સૌથી પહેલાં જોવા માટે તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે પ્રો ગુજરાતી પ્રો ગુજરાતી ડોટ ઇન આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે એટલે પ્રો ગુજરાતી ડોટ ઇન આ વેબસાઇટ ઓપન થઈ જશે વેબસાઇટ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને બોર્ડના રિઝલ્ટ માટેના લીલા રંગના ત્રણ બોક્સ જોવા મળશે પહેલું બોક્સ છે ધોરણ દસ બોર્ડ રિઝલ્ટ બે હજાર ચોવીસ ધોરણ દસના વિદ્યાર્થીઓએ ધોરણ દસવાળા વાળા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી ધોરણ બાર બોર્ડ રિઝલ્ટ બે હજાર ચોવીસ

કરવાની અને બાજુમાં ગો બટન ઉપર ક્લિક કરશો એટલે તમે નામ ઉપરથી રિઝલ્ટ ને તમારા મોબાઈલમાં જોઈ શકશો દોસ્તો આ પેજમાં તમે સ્ક્રોલ કરીને થોડાક ઉપર જશો તો ત્યાં તમને રિઝલ્ટની તારીખ અંગેની અપડેટ પણ મળી જશે અહીંયા લખેલું છે ધોરણ દસ અને ધોરણ બારનું પરિણામ અઢાર એપ્રિલથી પચીસ એપ્રિલ સુધીમાં સવારે છ વાગે અહીંયા મુકાઈ જશે પેપર જોવાનું કાર્ય છે પૂરું થઈ ગયું છે અને માર્કશીટ વેબસાઈટ પર અપલોડ થઈ ગઈ છે એટલે આ અઠવાડિયામાં રિઝલ્ટ મુકાઈ જશે દોસ્તો પ્રો આ વેબસાઇટને ડેઇલી વિઝિટ કરીને અહીંથી તમે રિઝલ્ટ અંગેની તમામ અપડેટ પણ મેળવી શકો છો અને જ્યારે રિઝલ્ટ જાહેર થાય ત્યારે સીટ નંબર અને સીટ નંબર વગર પણ રિઝલ્ટ આ વેબસાઈટમાંથી જોઈ શકો છો. હવે દોસ્તો આપણે રિઝલ્ટ અંગેની તમામ અપડેટ મેળવી લીએ રિઝલ્ટ આવવામાં કેમ એટલે બધી વાર લાગી રહી છે તમામ આપણે માહિતી મેળવી લીએ સૌથી પહેલાં તો વાત કરીએ તો પેપર ચેકિંગ નું કામ દસ દિવસો પહેલા પૂરું થઈ ગયું છે અને દોસ્તો તમારા માર્કની ડેટા એન્ટ્રીનું કામ છે એ પણ પેપર ચેકિંગ નું કામ જેવું પૂરું થયું એટલે તરત જ ચાલુ પણ કરી દેવામાં આવ્યું છે. અત્યારે દોસ્તો તમારા માર્કની ડેટા એન્ટ્રીનું કામ ચાલી રહ્યું છે એટલે હજી સુધી રિઝલ્ટ જાહેર નથી થયું પણ દોસ્તો રિઝલ્ટ ટૂંક જ સમયમાં જ જાહેર થઈ જશે કારણ કે ડેટા એન્ટ્રીનું કામ છે એ પણ પૂરું થવાની ઉપર છે એટલે રિઝલ્ટ છે આવનારા થોડાક જ દિવસોમાં જાહેર થઈ જશે માટે દોસ્તો પ્રો ગુજરાતી ડોટ ઇન આ વેબસાઇટને ડેઇલી વિઝિટ કરીને ચેક કરતા રહેજો રિઝલ્ટની અપડેટ મેળવતા રહેજો ને જ્યારે રિઝલ્ટ જાહેર થાય ત્યારે પ્રો ગુજરાતી ડોટ ઇન આ વેબસાઇટ પરથી તમે રિઝલ્ટને સૌથી પહેલાં જોઈ શકશો હવે દોસ્તો આપણે ગુડ ન્યૂઝની વાત કરીએ તો ધોરણ દસનું રિઝલ્ટ છે એ આ વર્ષે ખૂબ જ સારું આવવાની પૂરેપૂરી સંભાવના છે પેપર ચેકિંગના કામમાં પણ થોડીક ઉદારતા રાખવામાં આવી હતી અને હજી પણ દોસ્તો જે વિદ્યાર્થી નપાસ થતા હશે સંભાવના છે આ વર્ષે જ સારું આવશે દોસ્તો આપ સૌ વિદ્યાર્થી મિત્રો ખૂબ સારા એવા માર્ક લાવીને પાસ થાવ એવી શુભેચ્છા સાથે આ વિડીયો આપણે પૂરો કરીએ આપણે નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી રજા આપો આવજો દોસ્તો જય હિન્દ વંદે માતરમ